અજય ક્યાં જતો રહ્યો? એક તો એની તબિયત સારી નથી ને. કદાચ બહાર હશે. ખબર નથી બાપજી. ને બાપજી, અજય પણ ઘરે નથી. અટાણે ક્યાં ગયો છે? રામ જાણે, ખબર નહીં ક્યાં જતો રહ્યો. બાપજી, હવે તો મને પણ બહુ ચિંતા થાય છે. આ છોકરો હેરાન થાય છે, હવે ક્યાં ગોતવો એને? તોરલો, અજયને રાતના ઊંઘ તો આવી ગઈ હતી ને? હા બાપજી, રાત્રે તો ઘસઘસાટ સુઈ ગયો હતો એ. પછી ખબર નહીં એ ક્યારે જાગી ગયો, ક્યારે બહાર જતો રહ્યો, કઈ નથી ખબર. હું એને ક્યાં શોધીશ બાપજી? મારો તો બહુ જીવ વળે છે, શું કરું? તમે ધીરજ રાખો તરલવો, નામ હેરાન ના થાઓ, હું જોઉં છું. હું જોઉં છું. બાપજી, શું થયું બાપજી? કોનો ફોન હતો? કયો ને? અજય બહાર ખીજાડાવાળી શેરીમાં બેભાન અવસ્થામાં. અજયની તબિયત તો વધારે ને વધારે બગડતી જાય છે. અને આમ કેવી રીતે આ શેરીમાં બેભાન પડ્યો હતો? ઈ જ નથી સમજાતું મને તો તોરલ બાબુએ કીધું ત્યારે ખબર પડી કે અજય બહાર ગયો છે. હું જયારે ઉઠી ત્યારે અહીંયા નહોતો, ને મેં બહાર જઈને જોયું તો એ ઘરમાં પણ નહોતો. અજય ભાનમાં આવે ત્યારે એને પૂછીશું, પછી ખબર પડશે કે ક્યાં ગયો તો ને હું કરવા ગયો. પરમા ફોન કર્યો અજયના કારણે શેરીમાં બેભાન પડ્યો તો આ તો હારું થયું. ઇન્સ્પેક્ટરને ખબર પડી ને એમને અહીંયા લઈને આવ્યો.
સારું છે, ઘા બહુ ઊંડો નથી. પણ હા, તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો, પગ એમના ભીના ના થવા દેતા. તમે બધા સાથે અહીંયા કેમ, શું કામ, અને આમ કેમ જોવો છો તમે બધા? અજય, તારી તબિયત સારી છે ને? સારું છે બાપુ, પણ કીધું નહી તમે કેમ બધા અત્યારે અહીંયા. આ પગમાં મને કેમ પાટો બાંધ્યો છે? એટલે તમને નથી ખબર તમને શું કામ વાગ્યું છે? ના, થયું છે શું? મને શું વાગ્યું પગમાં? તમે બધા કેમ અહીંયા? તમને શું થાય છે અજયભાઈ? આ માથું બહુ 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 દુખે છે, પણ તમે લોકોએ કીધું નહીં કે આ મને પગમાં વાગ્યું કઈ રીતે, શું થયું? ઓકે, અને ગઈકાલે કઈ સપનું કે એવું કઈ? ના, હા કઈ નહીં, સરસ મજાની ઊંઘ આવી હતી. તો પછી તું ખીજાડી વાળી શેરીમાં? અરે એ તો હું અહીંથી નીકળતો હતો તો મને થયું કે તમને મળતો જાઉં. હા, પણ અત્યારે તમારું અહીંયા આવવાનું કઈ કેમ અચાનક? અરે રાજકોટ જઉં છું, હમણાં 7:30 ની બસ છે મારી. તમારે કઈ લાવવું છે ત્યાંથી, પેડા કે ચેવડો કે કઈ? ના ના, કઈ નઈ. તોરલ, તું તો કે મને પગમાં વાગ્યું કઈ રીતે? અરે કશું નથી થયું અજયભાઈ, આ તો ખાલી મામૂલી ઘા છે. અરે તો પછી દવાની અસરમાં તમને લાગી ગયું હશે, ટૂંકમાં ટેન્શન કરવા જેવું કશું નથી. તમારે ખાલી આરામ કરવાનો છે ને, સમયસર દવા લેવાની છે, બસ. નહીં, આરામ કરવાનો છે. અને હા, મને મગજ ઉપર કોઈ પણ જાતનો ભાર જોઈએ નહીં. જો તમને દવાનો બરોબર ફાયદો જોઈતો હોય અને દવાની બરોબર અસર જોઈતી હોય તો તમારે મન એકદમ શાંત રાખવું પડશે અજયભાઈ, હો ને? ફરી બાજુ હું. હા, ગુડ, ચાલો હું જાઉં હવે. ડોક્ટર સાહેબ, ડોક્ટર નું તો સમજાયું, પણ તું અત્યારે અહીંયા કેમ આવ્યો? હું તારા માટે ગરમા ગરમ ગાંઠિયા લઈને આવ્યો છું. બહુ ખરાબ હતું આ સંકેત. ગોલુ ભાના કેસમાં કઈ આગળ ખબર પડી? ના, હજી સુધી તો ખબર નથી પડી, પણ બહુ જલ્દી ખબર પડી જશે. હા, પણ તે આવવાનું કારણ હજી સુધી કીધું નહીં. અજય,
ઇન્સ્પેક્ટર હોય ને એવી પૂછપરછ કરસ તું. ઠંડી હવામાં લટાર મારવા માટે નીકળ્યો હતો, અહીંયાથી પસાર થતો હતો તો મને સખત કંટાળી ગયો છું. આ હવેલી છે ને મને હવે ખાવા દોડે છે. આ એક અઠવાડિયાથી હું ઘરની અંદર જ છું, બહાર નથી નીકળ્યો. મારે બહાર નીકળવું છે. અરે ભાઈ એમાં કઈ વાંધો નથી. અને એમાં શું છે, તું જેને થોડોક આરામ કરી લે, પછી બહાર જ ફરવાનું છે ને. પણ સંકેત, કેટલો વખત હવે હું આ ઘર, જ્યાં સુધી ડાક્ટર સાહેબ અને તારું શરીર રજા નહીં આપે ને. આ ક્યારે લાગ્યું? ને લાગ્યું તો ખરા, લાગ્યા પછી મને ખબર પણ ના પડી. હદ કહેવાય તો. અજય, હું વિચાર કરે છે. હું એ જ વિચારું છું કે આ દવાનું મને એવું તો કેવું ઘેન ચડે છે કે મને પગમાં વાગ્યું તો પણ ખબર ના પડી. જવા દે ને, હશે હવે. એ બધા વિચાર મનમાંથી કાઢી નાખ. પણ બાપ, તને કીધું ને કોઈ વિચાર નથી કરવાનો. ચાલ હવે તું સુઈ જા ને આરામ કર. હા બા, હવે તો ઊંઘ જ ઉડી ગઈ. તમે અજયને જણાવ્યું કેમ નહીં કે એ બેભાન અવસ્થામાં મળ્યો હતો? હા પણ એને કઈ યાદ જ નથી તો એવું કહીને શું ફાયદો? પણ સાહેબ, જો આપણે એની સાથે વાત કરશું તો જ આપણને ખબર પડશે ને કે ક્યાં હતો. હા પણ એ ક્યાં હતો એ યાદ કરવા માટે એને મગજ કસવું પડશે. અને અત્યારે અજયને જે પ્રકારનો પ્રોબ્લેમ છે એમાં એ પોતાની જાતને આમ હેરાન કરે એ હું નથી ઈચ્છતો. ખોટી તાણ વધશે ને ખોટી શક્તિ ખર્ચાશે અને પાછા એને એ જ વિચારોમાં અટવાયેલો રહેશે. પણ સાહેબ, એવું કઈ રીતે ચાલે? ક્યારે પણ એ ઓરડાની બહાર નીકળી જાય છે, બારણા ખોલીને ઘરની બહાર નીકળી જાય છે, ને પછી છેવટે એને કોઈ યાદ જ નથી હોતું કે એ ક્યાં હતો. બને, આવું બને છે. માણસને જ્યારે ઊંઘમાં ચાલવાની આદત હોય ને ત્યારે આવું બને છે. અરે ઘણીવાર તો આવા પેશન્ટના પગ બાંધી રાખવા માટે અમારે કહેવું પડે, નહીં તો ક્યારેક પેશન્ટ કૂવામાં જઈને. ના, એટલે હું એવું કહેવા માંગુ છું કે અજયને એવી કોઈ આદત નથી. હા ડોક્ટર સાહેબ, આવું તો કોઈ દી બન્યું નથી. આવું બને કે માણા એકાએક ઊંઘમાં ચાલવા માંડે? શક્યતા તો નહીવત છે પણ બની શકે છે. એટલે સાહેબ, શું તમે એવું કહેવા માંગો છો કે અજય ઓરડાની બહાર આવ્યો એને આ બધી તોડફોડ કરી ને પછી ઊંઘમાં એને લાગી ગયું, પણ એ વાત એને યાદ જ નથી? જો ગુજરાતી ભાષામાં આને શું કહેવાય એ તો મને ખબર નથી, પરંતુ અમારી મેડિકલ ભાષામાં આને પેરાનોર્મલ એક્ટિવિટી કહેવાય. માણસનું મગજ સુષુપ્ત અવસ્થામાં કામ કરે અને મનમાં ચાલેલા વિચારો અને તરંગોને હકીકતમાં વળે. ક્યારેક જો મનમાં ભડાશ હોય, ગુસ્સો હોય કે ચીડ હોય તો આવા પેશન્ટ્સ કોઈનું ખૂન પણ કરી નાખે ને એમને ખબર પણ ન હોય. શું? હા, મેડિકલ હિસ્ટ્રીમાં આવા અનેક કેસ છે. એટલે તમે આ જે બીમારી કીધી
શું અજયને એ જ બીમારી છે? કદાચ બને કે સપનાઓ બંધ થઈ ગયા હોય એટલે જ કદાચ અજયને આ પેરાનોર્મલ એક્ટિવિટીના ભોગ બનવું પડ્યું હોય અને એટલે જ કદાચ એ આ રીતે વર્તતો હોય. તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું ડોક્ટર સાહેબ? ના, એવું માનવાની જરૂર નથી. જો સપના બંધ થઈ ગયા છે એટલે દવા એની અસર તો કરે જ છે. બને કે ઊંઘમાં ચાલવાની કે તોડફોડ કરવાની કે ગુસ્સો કરવાની આ જે કંઈ પણ આદત છે એ પણ એકાદ દિવસ પૂરતી જ હોય અને એ પણ બંધ થઈ જાય. અને બીજી વાત, તમારે અજયને આના વિશે કોઈ વાત નથી કરવાની. પણ સાહેબ, વાત તો કરવી પડશે ને. એ અમને બધાને પૂછશે તો અમે શું કહીશું? ભલે પૂછે, ભલે વાત કઢાવે, પણ તમારે કંઈ જ કહેવાનું નથી. જો તમે ઈચ્છતા હો કે આ પ્રકારનું કોઈ મેન્ટલ મગજ ઉપર દબાણ ઊભું ન થાય અને જો આવું દબાણ લઈને બેસે ને તો એની ખરાબ અસર એની સારવાર પર પડશે અને આપણે તો એને જલ્દી સાજો કરવાનો છે. ડોક્ટર સાહેબ, મારે તમને એક વાત પૂછવાની છે. યસ, યુ કેન. આ અજયને જે પગમાં ઘા વાગ્યો છે એ લાગવાનો છે કે પછી મારનો છે? લાગ્યાનો ઘા છે. મને લાગે છે કે આ ઘા એને જ એનાથી લાગ્યો છે. આઈ મીન, એ જ્યારે ગુસ્સામાં હશે ત્યારે આને આ ઘા લાગ્યો છે. સેલ્ફ એન્ગર. પણ ડોક્ટર સાહેબ, સવાર સવારમાં માણસ ક્યાંથી ખારો થવાનો? જરૂરી નથી કે ગુસ્સો એ જ સમયનો હોય, અંદર ભરાયેલો હોય, ગઈકાલનો હોય અને બહાર ના આવી શક્યો હોય. નહીં કાઢેલો ગુસ્સો લાવારસ જેવો હોય છે, ઘણું બધું બગાડી નાખે છે. પણ સાહેબ, કાલે તો એ આખો દિવસ ઘરે જ હતો, એવું કઈ જ નથી થયું. તોરલ વાહો, જરા યાદ કરો, કાલે બ્રિજેશ સાહેબ અહીં કંકોત્રી આપવા માટે આવ્યા હતા ત્યારે બ્રિજેશ સાહેબને જોઈને અજયનું મગજ ફટકી ગયું હતું. અરે, બ્રિજેશ સાહેબ ઉપર કેટલો ખારો થયો હતો ઈ, અને વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી. અજયના મનમાં બ્રિજેશ સાહેબ માટે ખીજ હશે, પણ શેની, કઈ વાત માટે?